જાહેરમાં બગીચા પાસે આવેલ એસઆર પેટ્રોલ પંપના કર્મચારી દ્વારા ડબલ વખત પેમેન્ટ વસૂલવાના મુદ્દે ભારે વિવાદ સર્જાયો. હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશનની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ. હવે જોઈએ અંજારથી મારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ. અંજાર શહેરમાં આવેલ બગીચા પાસે આવેલ એસઆર પેટ્રોલ પંપમાં ફ્યુલ પુરાવાના પ્રશ્ને ડબલ વખત પેમેન્ટ લેવાના મુદ્દે આજે ભારે ગરમાગરમીને બબાલ સર્જાઈ હતી. પરિસ્થિતિને ધ્યાને લઈને તાત્કાલિક અસરથી હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની ટીમ ત્યાં દોડી ગઈ હતી અને સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખી અને આ મુદ્દે નાયબ કલેક્ટર, મામલતદાર, પોલીસ ઇન્સ્પેક્ટર અને નગરપાલિકાના ચીફ ઓફિસરને વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી. રજૂઆતોમાં ખાસ કરીને પેટ્રોલ પંપના કર્મચારી દ્વારા પેટ્રોલના ડબલ વખત પેમેન્ટ લેવાના મુદ્દે ગંભીર રજૂઆતો થઈ હતી. સાથોસાથ ખાસ કરીને પેટ્રોલ ક્યાંક ને ક્યાંક કિસ્સામાં ઓછું અપાતું હોવાનું પણ સપાટી પર આવ્યું છે. અને સૌથી અગત્યની વાત એ હતી કે પેટ્રોલ પંપ ઉપર જ્યારે હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની ટીમ દોડી ગઈ હતી ત્યારે તેમને કોરોના વાયરસની પરિસ્થિતિની મહામારીને ધ્યાને લઈને મોટા ભાગના કર્મચારીઓએ માસ્ક પણ પહેર્યા નહોતા, સોશિયલ ડિસ્ટન્સના ધજિયા ઉડેલા જોવા મળ્યા હતા. આમ ભારોભાર કાયદાનો ઉઘાડો નિયમનો ભંગ થયો હોવાનું સ્પષ્ટ સપાટી ઉપર આવ્યું હતું. જોકે કેટલાક કિસ્સામાં ખાસ કરીને મામલતદાર કચેરી દ્વારા અને નગરપાલિકા કચેરી દ્વારા પેટ્રોલ પંપના સંચાલકને છાવરવાનો પણ પ્રયાસ થયો હોવાનું તેમણે ગંભીર આક્ષેપો કર્યા છે. જો ખરેખર આ આક્ષેપો સાચા હોય તો ખૂબ જ ગંભીર ઘટના કહેવાય. આ મુદ્દાને ધ્યાને લઈ અને હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની ટીમે તાત્કાલિક અસરથી જિલ્લા પુરવઠા અધિકારીને પણ રજૂઆત કરી છે અને તોલમાપ અધિકારીને પણ રજૂઆત કરી છે, કલેક્ટરને પણ ખાસ રજૂઆત કરી. અને જે પેટ્રોલ પંપ પર કર્મચારીઓ માસ્ક પહેરવામાં જે ઉદાસીનતા દાખવતા હતા, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા હતા, આ સમગ્ર ઘટના ખૂબ જ ગંભીર હોવાનું તેમણે જણાવ્યું છે. વાત કંઈક એવી હતી કે હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ અંજાર શહેરના ઉપાધ્યક્ષ અને અંજારના જાણીતા વકીલ વિનોદ મકવાણા ગત તારીખ 12ના રોજ પોતાના વાહનમાં પેટ્રોલ પુરાવા માટે આવ્યા હતા. તેમણે 1000 રૂપિયાનું પેટ્રોલ પુરાવ્યું હતું અને પોતાનું કાર્ડ આપી સ્પાઇસ કરવામાં આવ્યું હતું. એસઆર પેટ્રોલ પંપના કર્મચારી દ્વારા ડબલ વખત સ્પાઇસ કરી અને 1000 રૂપિયા ડબલ વખત આ ડેબિટ કાર્ડમાંથી પેટ્રોલ પંપના ખાતામાં જમા થયા હતા. ત્યારબાદ તેમને વિરોધ મકવાણે ઓન ધ સ્પોટ રજૂઆત કરી હતી. તો પેટ્રોલ પંપના કર્મચારીએ આ રજૂઆતને ધ્યાને લઈને આવતીકાલે આ પ્રશ્ન સોલ્વ કરશું તેવી વાત દોહરાવી હતી. પરિણામે વિનોદ મકવાણા બીજે દિવસ ગયા ત્યારે પણ તેમને કોઈ પણ પ્રકારનો જવાબ ના આપ્યો અને પ્રશ્નનું નિરાકરણ ના આવ્યું. દરમિયાનમાં સમગ્ર ઘટના હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ અને તેમને ધ્યાને આવતા તેઓ તાત્કાલિક અસરથી પ્રદેશ અધિકારી, પ્રદેશ ઉપાધ્યક્ષ બ્રિજેનભાઈ સાધુ, પૂર્વ કચ્છ હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ દિગુબા ગોહિલ, અમિતભાઈ સોની કે જેઓ અંજારના પ્રમુખ છે અને ફરિયાદી વિનોદ મકવાણા કે જેઓ અંજાર શહેરના ઉપાધ્યક્ષ છે, સમગ્ર કાર્યકર્તાઓ સાથે ટીમ ત્યાં એસઆર પેટ્રોલ પંપ પાસે પહોંચી ગઈ હતી અને સમગ્ર ઘટનાની ગંભીર રજૂઆત કરી હતી. તમામ પ્રકારના આધાર પુરાવો પેટ્રોલ પંપના સંચાલકો સમક્ષ પેશ કર્યા હતા અને ક્યાંક ને ક્યાંક જે કર્મચારીનું જે વર્તન હતું તે પણ શંકાસ્પદ હોવાની વાત અટકતી રીતના સ્વીકારવામાં આવી હતી. પરંતુ ડબલ વખત જે પેમેન્ટ જમા થઈ ગયું છે અને એક પેમેન્ટ રૂપિયા 1000 પાછું આપવાની જે વાત છે તેમાં નનયો ભણતા મામલો ગરમાયો હતો અને તાત્કાલિક અસરથી સંબંધિત સત્તાઓને પણ જાણ કરવામાં આવી હતી, મામલતદારને પણ જાણ કરવામાં આવી હતી, નાયબ કલેક્ટર ડોક્ટર જોશીને જાણ કરવામાં આવી હતી, નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય પટેલને પણ જાણ કરવામાં આવી હતી, પોલીસ ઇન્સ્પેક્ટર વહોનિયાને પણ જાણ કરવામાં આવી હતી. આમ વાત મુદ્દો એ છે કે એક પેટ્રોલ પુરાવાના મુદ્દે જે ડબલ વખત પેમેન્ટ વસૂલ કરવામાં આવ્યું છે, જે એક વખતનું પેમેન્ટ પાછું નથી આપવામાં આવ્યું છે. ત્યારબાદ ખાસ કરીને જ્યારે ટીમ ઘટના સ્થળે દોડી ગઈ ત્યારે તેમને મોટા ભાગના કર્મચારીઓ માસ્ક વગરના જોવા મળ્યા, જે ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય છે. સાથોસાથ સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવામાં નહોતું આવતું, જે પણ ગંભીર ઘટના કહી શકાય છે. આમ તમામ સ્તરે જે સરકારી તંત્રની જે કાયદાકીય પગલાં લેવાની જે વાત હતી તેમ વાત સ્પષ્ટપણે છેદ ઉઠતો જણાતો હતો અને ક્યાંક ને ક્યાંક પેટ્રોલ પંપના સત્તાવાળાઓને છાવરવાની પણ વાત સપાટી ઉપર આવી હતી. સમગ્ર ઘટનાને ધ્યાને લઈ બ્રિજેશભાઈ સાધુ, દિગુબા ગોહિલ, અમિત સોની, વિનોદ મકવાણા વગેરે ખાસ કરીને મામલો જિલ્લા કક્ષા સુધી પહોંચાડવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર, જિલ્લા પુરવઠા અધિકારી અને જિલ્લા તોલમાપ અધિકારીને પણ આ પ્રકારની
जाण करवामां आवी छे, गंभीर फरियाद करवामां आवी छे। तात्कालिक आ समग्र घटनानी तपास थाय ते पण जरूरी छे। सौथी महत्वनी वात ए छे कि आमतक टीवी न्यूज साथेनी वातचीतमां બ્રિજનભાઈ સાધુ, દીકુભા ગોહિલ, અમિત સોની અને વિનોદ મકવાણા જેવો ફરિયાદી છે, તેમણે જણાવ્યું હતું કે એક સંસ્થાના પ્રતિનિધિ સાથે આ પ્રકારનું જ્યારે વર્તન થઈ રહ્યું છે ત્યારે આમ પ્રજાની હાલત શું થતી હશે તે આ ઘટના ઉપરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે અને તાત્કાલિક અસરથી આ ઘટનામાં ન્યાય મળે અને દૂધ ને દૂધનું પાણી થાય તે ખૂબ જ જરૂરી છે। અને આજે ખરેખર અંજાર શહેરમાં ભયાનક રીતે જે કેસ વકરી રહ્યા છે, આવી પરિસ્થિતિમાં જ્યારે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય કે માસ્ક ન પહેરવી આ વગેરે ઘટનાઓ ખૂબ જ ગંભીર છે। નાયબ મામલતદારનું વલણ પણ ક્યાંક ને ક્યાંક પેટ્રોલ પંપના સંચાલકને છાવરવા જેવું સ્પષ્ટપણે જણાતું હોવાનો પણ આક્ષેપ થયો હતો। ત્યારે આ ઘટનાની સંપૂર્ણપણે તટસ્થ અને ન્યાયિક તપાસ થાય તેવી માગણી હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના સમગ્ર પદાધિકારી દ્વારા કરવામાં આવી છે અને આ મામલો ઉચ્ચ કક્ષાએ લઈ જવાની પણ રજૂઆતો કરવામાં આવી રહી છે। મારું નામ જીતેન્દ્રસિંહ વનરાજસિંહ ગોહિલ, હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયન કચ્છ વિભાગનો પ્રમુખ છું। અત્યારે અંજાર મધ્યે જે એસઆર પંપ આવ્યો છે બગીચાની સામે, ઈ પંપે અમે અમારા મિત્ર એવા છે જે એડવોકેટ છે, સામાન્ય નાગરિક નથી, જે એડવોકેટ છે એમની સાથે અહીંયા કને છેતરપિંડી થયેલી છે। 11 તારીખે એમના કાર્ડથી, ડેબિટ કાર્ડથી 2 વખત સ્વેપ થયેલું છે, જે આજ 14 તારીખ સુધી એમને પરત નથી મળેલા। અમે પેટ્રોલ પંપના માલિકને મળેલા, એને અમારી સાથે તોછડી ભાષામાં વાત કરેલી, જેનો વિડીયો અમારી કને છે। તમામ આ પંપવાળા જેટલા પણ કર્મચારીઓ છે, કોઈએ માસ્ક નથી પહેર્યું, નથી કંઈ પંપમાં સેનિટાઈઝર નથી, કોઈ ગ્લોવ્સ પહેરેલું। અમે જે વિનંતી કરી હતી પણ એ લોકોએ વિનંતી સ્વીકારી નહીં, એ લોકોએ એમ કીધું કે તમે તમારા બેંકમાં જઈને તમારા પૈસા પાછા માગો। અમે તો અમારી રીતે સ્વેચ્છાએ ડેબિટ કાર્ડ આપેલું હતું, એ લોકો પેટીએમ યુઝ કરે છે, બરાબર, એ લોકોના ખાતામાં કે અમારે જમા નથી થયા, એનાથી અમારે કોઈ લેવા દેવા રહેતું નથી, બરાબર। એટલા ટાઈમથી અમે કહી છીએ, એ દરમિયાન એમના મેનેજરશ્રી જે એમ કહે છે કે મારો દીકરો છે, એમને અમારી સાથે ગેરવર્તન કરેલું છે, બરાબર, શું નામ છે, યુવરાજભાઈ એમનું નામ છે, અને એ અમને ખુલ્લી એવી ધમકી આપે છે કે તમારથી થતું એ કરી નાખો, પૈસા નહીં મળે, અમારા ખાતામાં આવશે તો આપશું, નકર નહીં આપો। મારું નામ છે વિનોદભાઈ ગંગારામભાઈ મકવાણા, હું અંજારમાંથી પ્રેક્ટિસ કરું છું અને ચિત્રકૂટ સર્કલ પાસે મારી ઓફિસ છે। 11 તારીખે સવારના 10 અને 20 હું અહીંયા પેટ્રોલ ભરાવવા આવ્યો હતો અને મેં મારી ગાડીમાં 1000 રૂપિયાનું પેટ્રોલ ભરાવેલું હતું અને ત્યારે મારી પાસે ડેબિટ કાર્ડ અવેલેબલ હતું, એટલા માટે મેં કાર્ડમાંથી સ્વેપ કરાવવા માટે એસર કંપનીમાં ત્યાં જે ભાઈ બેસે છે એમને મેં કાર્ડ સ્વેપ કરવા માટે આપ્યું। એ ભાઈએ 2 વાર સ્વેપ કર્યું અને મારા 1000 રૂપિયા ત્યારે જ કપાઈ ગયા અને પછી હું ત્યાંથી નીકળી ગયો। પછી થોડી વાર રહીને પછી મને મેસેજ આવ્યો કે 1000 રૂપિયા બીજા એસર કંપનીના નામે કપાયેલા છે, એટલે હું પછી એમની મુલાકાતે આવ્યો અને મુલાકાત લીધી તો એમણે મને એવું કીધું કે ભાઈ અમારામાં ટ્રાન્ઝેક્શન ફેલ બતાવે છે, બરાબર, તમે 24 કલાક પછી આવો એટલે તમને અમે પેમેન્ટ આપી દેશું, નકા તમારા ખાતામાં આવી જશે। હું 24 કલાક પછી બીજા દિવસે 12 તારીખે આવ્યો ત્યારે એમણે મને કીધું કે યુવરાજભાઈને એમણે બોલાય, યુવરાજભાઈ મને કે તમારા કને થાય કરી લો, અમારું તમે કાંઈ ઉકાળી ન શકો, અમારી પહોંચ ઊંચી ઊંચી છે, બરાબર, એમ કરીને કે તમને ફરિયાદ કરવી હોય તો ફરિયાદ કરો, તમારે જે કરવું એ કરો, અમારી બધી ઓળખાણ છે, એવી વાત કરી અને પછી મેં લેખિતમાં એમને રજીસ્ટર માંગ્યું એમના કનેથી કમ્પ્લેન રજીસ્ટર, તો એમની પાસે કોઈ કમ્પ્લેન રજીસ્ટર અવેલેબલ નથી। પછી એમણે એક મને બુક આપી જે એસર કંપનીની છે, એ કમ્પ્લેન બુક છે, એમાં મેં લેખિતમાં મારી ફરિયાદ આપી છે। તેના પછી આજે 14 તારીખ થઈ છે, અત્યાર સુધી મારા ખાતામાં હજી સુધી પૈસા નથી આવ્યા, હું પેટીએમ યુઝ નથી કરતો, હું ગૂગલ પે યુઝ નથી કરતો, એનું કારણ એક જ છે કે RBIએ સીધી ગાઈડલાઈન આપી છે કે આ લોકોને અમે લાઇસન્સ પ્રોવાઈડ નથી કરાયું અને આ છે એ થર્ડ પાર્ટી કહેવાય, તમારે જો ટ્રાન્ઝેક્શન કરવું હોય પેટીએમ ગૂગલ પેમાં તો એના રિસ્કની જવાબદારી તમારી રહેશે, એવું RBIએ સ્પષ્ટ ગાઈડલાઈનમાં કીધેલું છે। હું તો મારી સેફટી માટે, મારા પૈસાની સેફટી માટે યુઝ નથી કરતો, પણ આ લોકોએ પેટીએમ યુઝ કરી અને મારા પૈસા ફસાવી દીધા છે, 4 દિવસથી મારા પૈસા હજી મારા ખાતામાં નથી આવ્યા,
જ્યારે હું યુઝ નથી કરતો ને એ લોકો યુઝ કરે છે તો તમામ જવાબદારી એમની હોય છે, કેમ કે મેં એમને નથી કીધું કે તમે પેટીએમમાં પૈસા લ્યો. એમની પાસે HDFCનો સ્વેપ મશીન અવેલેબલ છે તો એમાં એકવાર મારો પેમેન્ટ લઈ લીધું છે તો બીજી વાર પેટીએમમાં એમણે શું કામ લીધું?